આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે તમે તમારી જમીનનો રેકોર્ડ કઈ રીતે જોઈ શકો. તો તેના માટે તમને તમારી જમીનનો સર્વે નંબર ખબર હોવો જરૂરી છે, અને જો તમને સર્વે નંબર ન આવડતો હોય તો તમે તમારું 7-12 મામલતદાર કચેરીએ જઈને કઢાવી શકો, અથવા ગ્રામ સેવકને કહીને પણ કઢાવી શકો છો. તો તે તમને 7-12 કાઢી દે તો તેમાં તમારો સર્વે નંબર હશે, અને સર્વે નંબર દ્વારા તમે તમારી જમીનની વિગતો જાણી શકો છો. તો તેના માટે એક ગવર્મેન્ટ વેબસાઇટ બનાવેલી છે આપણે ગુજરાત સરકારે, તો તે વેબસાઇટ હું સ્ક્રીન પર લખું છું, એની રોર એવું નામ છે. તો આના પહેલાં પણ મેં એક વિડીયો બનાવ્યો હતો, તેમાં પણ માહિતી આપી હતી, અને તે વિડીયો મેં મોબાઈલમાં બનાવ્યો હતો, અને આ વિડીયો હું પીસીમાંથી બનાવું છું. તો અને આ જો આના પહેલાંનો વિડીયો તમારે જોવો હોય તો જે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, તો તેમાંથી જોઈ શકો છો, અથવા જે આઈ બટન છે તેના પર ક્લિક કરીને તમે પણ જોઈ શકો છો. તો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર આવી ગયા છીએ, તો તેમાં તમારે ટાઈપ કરવાનું રહેશે એની રોર. તેમાં જે આ પ્રથમ વેબસાઇટ છે તેના પર ક્લિક કરવાનું રહેશે. પછી જો તમે ગામડામાંથી હોય તો આ ગ્રામ્ય, અને શહેરમાંથી હોય તો શહેર. તો મિત્રો આ ગ્રામ્યમાં ક્લિક કરું છું. તો પછી અહીંયા જે છે આખું આ ટાઈપની સ્ક્રીન તમારી સમક્ષ આવી જાય છે. તો તેમાં તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે, તો અહીંયા હું જિલ્લો સિલેક્ટ કરી લઉં છું. પછી તમારો તાલુકો પસંદ કરવાનો રહેશે, તો તાલુકો પસંદ કરી લઉં છું. પછી અહીં તમારું ગામ નાખવાનું રહેશે, તો ગામ પસંદ કરી લઉં છું. મિત્રો બધું ઓટોમેટિક આવી જશે. પછી અહીંયા તમારો સર્વે નંબર, જેમ હમણાં મેં વાત કરી તેમ જો તમારી પાસે સર્વે નંબર ન હોય તો તમે 7-12માં જોઈ શકો છો, તેમાં સર્વે નંબર આપેલો હોય છે. તો હું અહીંયા સર્વે નંબર નાખી દઉં છું. પછી આ જે કોડ છે તે અહીં આ ખાનામાં નાખવાનો રહેશે. પછી જે નીચે આ ગેટ ડિટેલ એવું બટન આપેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તો તેના પર ક્લિક કરશો એટલે મિત્રો આ ટાઈપનું એક તમારું સામે પેજ ઓપન થઈ જશે, તેમાં તમારી જમીનનું ટોટલ ક્ષેત્રફળ, પછી કોના ખાતે છે તે નામ, અને બીજું ઘણું બધું આપેલું હશે. તો બસ મિત્રો આજનો વિડીયોમાં આટલું જ તે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.